એટલે કોઈ જવાબ નહોતો આપતો. મેં કીધું કેમ કોઈ જવાબ ના થતો, બરાબર ને? હવે બરાબર ને? ચાલો, થેન્ક યુ સર, તે મને કીધું, નહીં તો હું તો બોલ બોલ જ કરે અને મને ખબર જ ન પડે. ચાલો, તો બધા નોટ અને પેન લઈને તૈયાર થઈ ગયા છો ને? ચાલો લખો. આપણે આ પેપર સ્ટાઇલ તમને લોકો લખાઈ દીધી કે બાકી છે? બાકી છે, બાકી છે. ચાલો તો લખી લ્યો. લેશન નંબર એટલે કે પાઠ નંબર 3, 5, 7 અને 8 માંથી પૂછાવાનું છે. 3, 5, 7 અને 8. પછી લખવાનું પ્રશ્ન નંબર 1. બેબી આવી ગયો. તમારી ફેરબુક માં પાછળના પેજે અથવા રિવિઝન બુક માં છે એ લખી નાખો. તમને યાદ રહેવું જોઈએ તમે ક્યાં પેપર સ્ટાઇલ લખી છે, બરાબર? પ્રશ્ન 1, નીચેમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો. બધાના 5 જ માર્ક છે એટલે 5 માર્ક ન લખો તો ચાલે, બરાબર? પછી પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા પૂરો. પછી પ્રશ્ન નંબર 3, માત્ર ઉત્તર લખો. માત્ર ઉત્તર લખો. પછી પ્રશ્ન નંબર 4, વિધાન ખરા છે કે ખોટા તે લખો. વિધાન ખરા છે કે ખોટા તે લખો. ચાલો, હવે બધાને લખાઈ ગઈ કે કોઈ બાકી છે? બાકી શું મેં શું તો લખ ને બેટા, કેમ પાછળ રહી જાશો? ચાલો લખાઈ જાય એટલે મને કેજો બેટા. હા, થોડીક ઉતાવળ રાખજો. પેલો પ્રશ્ન વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે. બીજામાં, બીજા પ્રશ્નમાં ખાલી જગ્યા, ત્રીજા પ્રશ્નમાં માત્ર ઉત્તર અને ચોથા પ્રશ્નમાં ખરા ખોટા. ચાલો, લખાઈ ગઈ બધાને? છેલ્લું બાકી, ખરા ખોટા લખો. 5 માર્ક. ચાલો લખાઈ ગઈ ને? હવે તો લખાઈ ગઈ હોવી જોવો ભાઈ. ચાલો હવે ચેન્જ કરો. તમે બધા તો પેપર સ્ટાઇલ માં કેટલી વાર લગાડી બેટા? ચાલો વિધાન ખરા છે કે ખોટા તે લખો. 5 માર્ક. આજે 7મી થી શરૂ કરવાનું છે, બરાબર? આજે 7મી ખાલી જગ્યા છે ત્યાંથી આપણે શરૂ કરવાનું. તો ચાલો, 7 નંબર અથવા તમે જે નંબર માર્યો એ નંબર થી શરૂ કરો. માછલીને પાણીમાં, માછલીને પાણીમાં, બધાએ ફરજિયાત લખવાનું છે અને ફરજિયાત હોમવર્ક મિસને મોકલવાનું છે.
બરાબર છે. માછલીને પાણીમાં, માછલીને પાણીમાં તરવામાં, કોઈનું માઇક શરૂ છે બેટા, માઇક બંધ કરો પ્લીઝ. કોઈનું માઇક શરૂ છે, એના ઘરનો અવાજ આવે છે બેટા, માઇક બંધ કરો. માછલીને પાણીમાં તરવામાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા મદદ કરે છે. ખાલી જગ્યા અને ખાલી જગ્યા મદદ કરે છે. મીન પક્ષ, પેલી ખાલી જગ્યામાં અને બીજીમાં પૂંછડી. પેલી ખાલી જગ્યામાં મીન પક્ષ અને બીજી ખાલી જગ્યામાં પૂંછડી. આવું આપણે ભણ્યા હતા ને. મીન પક્ષ કોને કહેવાય ખબર છે ને? કોને યાદ છે? 136 નંબર ને યાદ છે બેટા? મીન પક્ષ કોને કહેવાય? અમીશ. મીન પક્ષ કોને કહેવાય યાદ છે? મીન પક્ષ કોને કહેવાય? નામીશ. આપણે નહોતું જોયેલું માછલી ને આવી રીતે નાના નાના ઓલા હોય છે, આવી રીતે આમ હોય ને કાંટા. હા, કાંટા નહીં, એની પાંખ જેવું હોય. પક્ષી ને જેમ કેમ પાંખ હોય એમ એને પાંખ જેવું હોય ને, એને મીન પક્ષ કહેવાય. હા હા. અને પૂંછડી એ બે ની મદદ થી છે એ તરવામાં એને મદદ કરે. આપણે જોયું હતું ને કે પૂંછડી ડાબી જમણી બે બાજુ એની વિરુદ્ધ દિશામાં હાલે. મોઢું આમ કરે તો એની પૂંછડી પાછળ જાય. આપણે મેં ફોટો બતાવ્યો હતો, યાદ આવ્યું બધાને? યાદ આવ્યું બેટા? માછલીનો મેં ફોટો બતાવ્યો હતો, મીન પક્ષ પૂંછડી બધું બતાવ્યું હતું મેં. તો પછી ચાલો આગળ લખો. આઠમું, ગતિ કરતી વખતે ખાલી જગ્યાના સંકોચનથી કોણે એવો અવાજ કાઢ્યો? સંકોચનથી હાડકા ખેંચાય છે. જવાબ આવશે સ્નાયુ. જવાબ આવશે સ્નાયુ. ચાલો આટલું લખાઈ ગયું ને બધાને, જે કોઈ બાકી છે લખા ગયા. તુજે નહીં પૂછા, ઓર હમ હિન્દી નહીં પઢ રહે, હમ ગુજરાત સાયન્સ પઢ રહે. સંકોચન થી હાડકા ખેંચાય છે. ચાલો બધા લખાઈ ગયું બેટા, કોઈ બાકી નથી ને? તો હું ચેન્જ કરું છું. ઓકે ચાલો લખો. આમાં થોડુંક વધારે સાંભળજો, થોડુંક દેખાવમાં ઓછું છે. અસ્થિઓના સાંધા, અસ્થિઓ એટલે હાડકા, અસ્થિઓના સાંધા અહીંયા લખાવું છું. અસ્થિઓના સાંધા બેટા, કોઈનું માઇક શરૂ છે, માઇક બંધ કરો પ્લીઝ, એના ઘરે બહુ જ અવાજ થાય છે. સાંધા શરીરને ખાલી જગ્યામાં મદદ કરે છે. અસ્થિઓના સાંધા શરીરને ખાલી જગ્યામાં મદદ કરે છે.
અસ્થિઓના સાંધા શરીરને ખાલી જગ્યામાં મદદ કરે છે. તો કે હલનચલનમાં આપણે હાડકા આપણને હલનચલનમાં મદદ કરે છે ને. આપણે હાડકાને સાંધા ન હોત તો આપણે હલી ચલી ન શકે. હા, હલનચલનમાં. ચાલો આગળ લખો. લખાઈ ગયું છે બધાને? તું હિન્દી નો બોલતો હવે? આપણે સાયન્સ નો પીરિયડ છે, હિન્દી નો નથી. નહીતર હિન્દીના લેક્ચરમાં જોઈન કરી દઈશ, પછી હિન્દી જ ભણજે. નકરું સુમિતા મિત્ર જ ભણાવશે, બીજું કોઈ નહીં. તારે બધું હિન્દીમાં જ ભણવાનું. અસ્થિઓ અને કાસ્થી સંયુક્ત રીતે શરીરનું ખાલી જગ્યા બનાવે છે. કંકાલ, આપણું શરીર આખું કંકાલ. આપણે જોયું તો યાદ છે બધાને કે ભૂલાઈ ગયું ચિત્ર? આપણે શરીર ની અંદર કેવા કેવા હાડકા હોય યાદ છે કે બધું? બાષ્પીભવન, બધું યાદ છે ને? હા, એ તો હમણાં હું હવે પછીની ખાલી જગ્યા આવે ને એમાં જવાબ જ નથી, એટલે એ તમે કેવા જવાબ આપો ને એની ઉપરથી ખબર પડશે કેટલું યાદ છે. ચાલો કંકાલ, બરાબર. ચાલો લખાઈ ગયું બધાને કે કોઈ બાકી છે? બેટા લખાઈ ગયું ને? ચાલો તો હવે પાઠ નંબર, હા બોલો, બાકી છે કોને? બાકી લખાઈ ગયું. ચાલો પાઠ નંબર 5 એવું હેડિંગ મારો અને હવે તમારે જવાબ દેવાના છે. હવે ખબર પડશે યાદ છે કે બાષ્પીભવન છે. હા તો લખવાનું છે ને બેટા? હું લખાવું જ છું. ચાલો એમાં તમે જે નંબર માં હતા ઈ અને પેલો નંબર મારો હોય તો પેલો નંબર ઉપર લખવાનો. ભાઈ સૈયદ હસનેન, તારું માઇક બટા બંધ રાખજે. અને આમ તો એ ઘરે થી કોઈક ના બહુ અવાજ આવે છે, એ કોણ છે? સૈયદા મિસ એવું લાગે ને તો એનું માઇક બંધ કરી દેજો. ચાલો લખો પાણી. ચાલો એક નંબર મારો હોય તો એક નંબર અને તમારે જે આવતો હોય ઈ મારો હોય તો ઈ. પાણીમાં ભારે, પાણીમાં ભારે અદ્રાવ્ય ઘન પદાર્થ, અદ્રાવ્ય ઘન પદાર્થ પાત્રને તળિયે. બેટા કોઈક નું માઇક શરૂ છે, માઇક બંધ કરો પ્લીઝ. પ્લીઝ જેનું માઇક શરૂ છે માઇક બંધ કરો પ્લીઝ. પાત્રને તળિયે એકત્રિત થયો હોય ઘન પદાર્થ, પાત્રને તળિયે એકત્રિત થયો હોય ત્યારે તેને દૂર કરવા ખાલી જગ્યા પદ્ધતિ. એટલે બેટા ચારો ને તો લખાવું છું. ખાલી જગ્યા પદ્ધતિ ઓકે વપરાય છે કયો નંબર જોઈન્ટ છે બેટા તારો નંબર દઈ દેજે
શું નંબર છે એનો સર? 20 એનો રોલ નંબર 118 છે. ઓકે. કાલચું ક્યાં પદ્ધતિ વપરાય છે? ચાલો 93 નંબર જવાબ આપે. પહેલા સવાલનો જવાબ શું આવશે આમાં? કાલચુકિયામાં પાણીમાં ભારે અદ્રાવ્ય ઘન પદાર્થ પાત્ર અને તળી એકત્રિત હોય ત્યારે તેને દૂર કરવા ગાળણ પદ્ધતિ વપરાય છે. ગાળણ નહીં આવે પણ નિતારણ પદ્ધતિ આવશે આમાં. હા, નિતારણ આપણે નિતારણ નિતારણ પદ્ધતિ વપરાય છે. ચાલો આગળ બીજી ખાલી જગ્યા લખો. ખાંડ, તને જવાબ બોલવાનો કીધો. ચોક, ખાંડ અને રેતીના ચોક વચ્ચે કોઈ નહીં બોલે, હું જેને નંબર બોલું એને જવાબ આવડતો હોય તો કહેવાનું મિસ આ જવાબ આવે, નહીતર કહેવાનું મિસ મને નથી આવડતું. ચોક, ખાંડ અને રેતીના ચોક, ખાંડ અને રેતીના મિશ્રણમાં ખાલી જગ્યા ઘટક પાણીમાં દ્રાવ્ય છે. ચોક, ખાંડ અને રેતીના મિશ્રણમાં ખાલી જગ્યા ઘટક દ્રાવ્ય છે. ચાલો 98 નંબર શું આવશે બેટા જવાબ? 98 નંબર શું આવશે જવાબ? મિસ બીજામાં ને? હા બીજામાં. ખાંડ, ખાંડ તો જવાબ આવશે ખાંડ. તમારા જેવા સરસ અક્ષર નહીં નીકળે, અમે આંગળીથી લખું છે એટલે ખાંડ. ઓય મિસ ની આંગળી બી સ્ક્રીન માં થાય એમ મિસ. ઠીક, કમ્પ્યુટર માં છે ને? કમ્પ્યુટર માં. થેન્ક યુ. ફોન માં છે. આગળ લખો. ચાલો રેતી અને પાણીના મિશ્રણમાંથી દૂર કરવા ખાલી જગ્યાની રીત વપરાય છે. મિશ્રણમાંથી રેતી દૂર કરવા ખાલી જગ્યાની રીત વપરાય છે. 88 નંબર જવાબ આપશે આનો. 88 નંબર છે બેટા. 88 નંબર. ચાલો 129 શું આવશે જવાબ બેટા આમાં? રેતી અને પાણીના મિશ્રણમાંથી રેતી દૂર કરવા આપણે ખાલી જગ્યાની પદ્ધતિ છે એ વપરાય છે. શું આવશે જવાબ? આવડે છે બેટા 129 નંબર? ચાલો 136 ને આવડે છે બેટા?
136 નંબર ને આવડે છે? 93 ને આવડે છે. 93 ને તો આવડે છે, મારે 93 ને પૂછવું નથી, મારે બીજા બધાને જ પૂછવું છે. 117 ને આવડે છે ભાઈ? 117 ને આવડે છે? નિતારણ. નિતારણ નહીં આવે. જેને નો રિવિઝન કર્યું હોય ને એને યાદ ન હોય, જેને રિવિઝન કર્યું હોય ને એને યાદ છે, ઈ ન હોય ને પછી જેને રિવિઝન કર્યું હોય એને યાદ હોય. 77 નંબર આપ્યો ને જવાબ. દ્રાવણમાંથી દ્રાવ્ય ઘન પદાર્થ મેળવવા માટે આવડતો હોય તો બોલ, મારે તો આવડતું. ચાલો 118 ને આવડે છે આનો જવાબ. દ્રાવણ માંથી દ્રાવ્ય ઘન પદાર્થ મેળવવા માટે ખાલી જગ્યા પદ્ધતિ વપરાય છે. બોલો. 93 નહી, 117 અથવા 118. શું આવશે જવાબ? 129. બોલો મિયેશ, શું આવે જવાબ? 88 નંબર 88. 129 જેને આવડે બોલો તો. દ્રાવ્ય. દ્રાવ્ય એવું નહીં આવે. આમાંથી જેને આવડતું હોય એને બોલવાની છૂટ છે. 93 ને નથી બોલવાની છૂટ, બાકી બધાને જેને આવડતું હોય એ મને જવાબ દેશે. ચાલો ફટાફટ જવાબ દો. તમે બધા દ્રાવણ માંથી દ્રાવ્ય દૂર કરવાનું છે, તેમાં ઉપણવું ક્યાંથી આવે? નો આવે. બાષ્પીભવન શું આવશે? એ તો હવે તો આવડે જ ને, બાષ્પીભવન.
આખું ધોઈ બોલું. ના ના કઈ જરૂર નથી હો બેટા, હજી બધાને લખવા દે. બાષ્પીભવન લખાઈ ગયું છે. ચાલો આગળ લખો પાંચમો. દ્રાવ્ય અને દ્રાવકના મિશ્રણને દ્રાવ્ય અને દ્રાવકના મિશ્રણને ખાલી જગ્યા કહે છે. ખાલી જગ્યા કહે છે. આવડે છે? બીજા પાઠમાં ભણ્યા હતા. શું બેટા? કની ભવન એ નો આવે. હા દ્રાવણ આવે. સાત બોલી ગયો તો આ તો દ્રાવણ જ આવે ને. દ્રાવણ કહે છે. આ બધું ભૂલી ગયા મારી સામે તે જવાબ પડ્યો છે. દ્રાવણ. હવે તો બધા બોલશો દ્રાવણ. પેલા ક્યાં ગયા તા? એ પાદેણ કયો તો. ચાલો લખો દ્રાવણ. પેલા આવડે નઈ ને પછી એમ કે દ્રાવણ. લખાઈ ગયું કે કોઈ બાકી છે? પછી એમ કે મીસ પાછું ફેરવો હતો. લખાઈ ગયું છે. લખાઈ ગયું ને. ચાલો ઓ બાપા પાઠ નંબર 3 છે એવું હેડિંગ મારો. પાઠ નંબર 3 એવું હેડિંગ મારું ને પેલી ખાલી જગ્યા લખો. ઉતાવળ રાખજો થોડીક. સાદની જેમ બધી નો લખી નાખતો. લખાઈ ગયો. મિસ પેલા મારે સામે હું. વાહ કોને જવાબ આપ્યો? કયા નંબરે? એ મિસ એ મિસ એ મિસ એવું ન કરાય. નકર ભૂલાઈ જાય. મિસ પેલા અંદર જવાબ હતો ને એટલે મિસ એને ખબર પડી ગઈ. હા પેલા જવાબ ને લખ્યા હતા ને. હા મેં ઇરેજ માર્યું ત્યાં સુધી મેં જોઈ લીધું હે ને. કઈ વાંધો નહીં. ખાલી જગ્યા અને ખાલી જગ્યા પાણી જ રેસા છે. આપણને આનો જવાબ હવે આપી દીધો તો લખી નાખ્યા. રેશમ અને ઊન. કયા નંબરે જવાબ આપ્યો એ તો મને કહો. 93 તો બધે હોય જ તે. એને તો કેવું જ નહીં. એનો તો અવાજ મને હવે ઓળખાઈ ગયો. હા આમ પાકો પાકો. હા બોલો બેટા. હા બોલ બેટા. પ્રશ્નો વિજ્ઞાન ના છે. આવો સવાલ નો પૂછ. ગાંડા થઈ જાય. હા
રેશમ ના કીડા ને એ અડધો લેક્ચર પૂરો થાય પછી પૂછો એમ. રેશમ ના કીડા ના ખાલી જગ્યા માંથી રેશમ મળે છે. રેશમ ના કીડા ના ખાલી જગ્યા માંથી હે લાળ નો આવે. ચાલો 117 ને આવડે છે. 117 ને આવડે છે ભાઈ? કોશેટો શણના છોડના બેટા કોઈનું માઇક શરૂ છે ને બહુ જ અવાજ આવે છે, પ્લીઝ માઇક બંધ કરો. હાલો નો આવ્યો ઈ કે ઓ એમ ઈ એલ આર એ વી કે એ એન આઈ જે હોય બેટા એનું માઇક બંધ કરે અને તું તારું માઇક બંધ કર. શણના છોડના ખાલી જગ્યાને સડાવીને તેમાંથી સડાવીને એટલે એને જે ઈ એક ઓલામાં ખાડામાં નાખે અને સડી જાય પછી તેમાંથી છે સડાવીને તેમાંથી એટલે મારે તો તેર જ થઈ શણના મિત તમારી ઘરે પાછો છે જવું થઈ ગયું. હા ભલે થઈ ગઈ. શણ ના રેસા મેળવાય છે. બોલો. હા પ્રકાંડ. પ્રકાંડ પ્રકાંડ વેરી ગુડ. ચાલો લખો પ્રકાંડ. પ્રકાંડ બરાબર. શું આવશે? પ્રકાંડ. ચાલો એક ચોથી છે ને લખી નાખો પછી આપણે લેક્ચર પૂરો કરીએ. નાયલોન એ ખાલી જગ્યા રેસા છે. નાયલોન એ સિન્થેટિક. ભાઈ બધા પાકા થઈ જશો હવે. સિન્થેટિક છે ને હું અહીંયા બહાર લખું છું, તમારે ખાલી જગ્યામાં લખવાનું છે. સિન્થેટિક બરાબર. હજી એક લખી નાખવી છે એટલે પાંચમાં એ મેળે થઈ જાય બરાબર ને. એક લખી નાખો. હાલો કપાસના રેસામાંથી ખાલી જગ્યા કાપડ બને છે. પછી પાછું માઇક બહુ શરૂ થઈ જાય.
સૂત્રા ઉ મી તમે બરાબર હા હવે છે ને હા એટલે હવે છે ને પાઠ નંબર આપણે 5 ની પૂરી કરી અને 3 ની છે એ 1 થી 5 ખાલી જગ્યા લખી બરાબર એ તમારે ર બુક માં છે એ 3 3 વાર લખવાની છે બરાબર અને આપણે અહીંયા આપણો લેક્ચર પણ છે એ પૂરો કરી હવે પછી જ્યારે બોલો અમી હવે મળીએ ત્યારે આગળ પાછું લખશું